જય વસાવડા અને પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો. તો બસ સબસ્ક્રાઇબ કરો અને જલસા કરો. નમસ્તે. પ્લેનેટ જેવી યુટ્યુબ પર મારી એટલે કે નેહલ ગઢવીની વાતોને હોકારો મળ્યો. ગુજરાતની સૌથી જૂની અને નંબર વન મસાલા બ્રાન્ડ રામદેવ મસાલાનો રજૂ થાય છે. જીવનને મસાલેદાર બનાવતી, લજ્જતદાર બનાવતી, વિચારોની મહેફિલ ફીલ કરવા જેવી મહેફિલ હોકારાનો. આ એપિસોડ દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે રજૂ થાય છે પ્લેનેટ જેવી યુટ્યુબ પર. આ ચેનલ તદ્દન ફ્રીમાં છે. સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. જેમ રામદેવ મસાલા 1965થી ગુજરાતીઓ અને ગુજરાતીઓના હૃદયમાં અને રસોડામાં જીવનને મસાલેદાર બનાવે છે, લિજ્જતદાર બનાવે છે, જીવનમાં રસ પેદા કરે છે, એવી જ રીતે આપણી આજુબાજુના લોકો, આપણી આજુબાજુનું વાતાવરણ આપણા જીવનમાં રંગ અને રસ ઉમેરે છે. આપ સૌના ખૂબ બધા સુંદર પ્રતિભાવો આવે છે, એમાંથી નવા નવા વિષયો સૂચતા રહે છે. આજ વખતે એક ઈમેલ એવો આવ્યો કે યુવાની વિશે કહેવાઈ ગયું, પ્રેમ વિશે કહેવાઈ ગયું, જીવન વિશે કહેવાઈ ગયું, પણ વૃદ્ધો વિશે કશું નથી કહેવાનું. પહેલો વિચાર આવ્યો કે એ વૃદ્ધત્વનો કયો ખાલીપો છે કે જે એમને પણ જીવન જીવવાની કે સૂર્યાસ્ત જોવાની કળા હાથ વગી કરી લેવાની છે. તો આજ આપણે આજના આ હોંકારાના એપિસોડમાં વૃદ્ધત્વ, જીવનની સૂર્યાસ્ત જોવાની કળા શીખવતી, હાથ વગી કરી લેવા જેવી વિચારોની વાતોને કરવી છે. શું વૃદ્ધાવસ્થા એટલે કરચલીઓ, સફેદ વાળ, બીપી, ડાયાબિટીસ, દર દોઢ કલાકે કિડનીમાંથી આવતો કોલ, ધ્રુજારી, અલ્ઝાઇમર, બહેરાશ, આટલું જ વૃદ્ધત્વ છે? આના સિવાય કોઈ વૃદ્ધત્વની વ્યાખ્યા ખરી? કમનસીબે મોટાભાગના માણસો માટે વૃદ્ધાવસ્થા એટલે જૂની ફાઇલમાંથી રોકાણના સર્ટિફિકેટ શોધવાના, પેન્શન માટે બેંકની લાઇનમાં ઊભું રહેવાનું, ચશ્મા કે ચોકઠા બદલાવાનું, અખબારોમાંથી મૃત્યુની નોંધ તારવવાની, જૂના આલ્બમોમાંથી તસવીરો જોવાની, બહારગામ વસતા સંતાનોના ફોનની રાહ જોયા કરવાની. સામાન્ય રીતે વૃદ્ધાવસ્થા એટલે ખરખરો, કાણું, બેસણું, ઉઠમણું, પ્રાર્થના સભા, બે મિનિટના મૌન જેવા શબ્દો વચ્ચે કૂટાતા રહેવાનું. વૃદ્ધાવસ્થા એટલે શ્રદ્ધાંજલિ અને સ્મરણાંજલિ વચ્ચે પડાતી એક સાંજ. વૃદ્ધો એટલે એવા માણસો કે જેના આવેશો સમી ગયા છે, જેને ઈચ્છાઓ સ્વપ્નાઓ પરથી શ્રદ્ધા ઉતરી ગઈ છે, જેના ખભાઓ હવે થોડા વાંકા વળી ગયા છે, હવે એના ઘોટણને સંધિવા આવી ગયો છે, ઇન્દ્રિયોની પકડ છૂટી ગઈ છે, અને પોતાએ જ ઘડેલી જીવનની મૂર્તિમાં ક્યાંક હવે ગાબડાઓ પડી રહ્યા છે, એની પીડા થઈ રહી છે, એમને સમજાઈ ગયું છે, સંબંધોમાંથી એ નિર્ભ્રાંત થઈ ગયા છે, એમની વાર્તા કહેવાઈ ગઈ છે અને અથવા તો અધૂરી રહી ગઈ છે. ભાગમાં આવેલ પાના આમ ઉતરાઈ ગયા છે, ફળો હવે વિખેરાઈ ગયા છે, શેત્રંજી એની સમેટવાનો સમય હવે નજીક છે, કારણ કે આંખોમાં, શ્વાસમાં, જીવનમાં ક્યાંક સાંજ ઉતરી આવી છે. આ વૃદ્ધાવસ્થા. શું આટલી જ વૃદ્ધાવસ્થા છે? વૃદ્ધાવસ્થા તો બાળ ગીતો, બાળ વાર્તાઓ, કહેવતો, ઝોડકણાઓ, તોફાનો, મસ્તી, લાકડી, રસોડામાં આવતું વૈદું, વહાલ અને હાલરડાઓ, આ બધું વૃદ્ધાવસ્થા છે. વડલા સમોછાયો, સ્મરણોનું ગાડું, શિખામણોનો વિશ્વકોશ, આંખ આડા કાન અને જીવનના પાઠ,
પરિવારના દરેક સભ્યના હૃદયમાં ધબકે અને મનમાં વસે, શ્વાસમાં ભળે અને રુધિરમાં વહેતા, વાતોમાં ઉજવાતા અને જીવનભર પડઘાતા વૃદ્ધો એ નહીં, એ એમની ફિક્સ જગ્યાઓ, એમની હોલમાં એમની ફિક્સ જગ્યાઓ, એમના જુદી અલગ 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 જગ્યાએ વસતા લોકો, એ જ વૃદ્ધ? ના, આ વૃદ્ધો પાસે જીવનના કેટલા બધા રોગનું નિદાન પણ છે અને ઉપચાર પણ છે, કેટલા બધા જીવનના પાસવર્ડ એની પાસે છે, કારણ કે એમણે એ ગલીઓમાંથી એ પસાર થયા છે. કેટલા બધા ટોપ સિક્રેટ છે આપણા ખુદના પોતાના. દરેક તમે એવા કેટલાય વૃદ્ધો જોયા હશે કે જેની માટે એ પોતાના દીકરાને એણે ખૂબ ગુસ્સો કર્યો હોય, ખીજાણા હોય, પણ એ જ ભૂલ એનો પૌત્ર કરે તો એને છાવરે, એને સંભાળે, એને સાચવે, એ આપણા પોતાના ટોપ સિક્રેટ પણ સાચવે છે. અને જ્યારે કોઈ દાદા પોતાના પુત્રની ભૂલ પોતાના ઉપર લઈ લે અથવા એને હાથ ફેરવે છે, તો એ હાથ નાનપણમાં ક્યારેક એના સંતાન પર કરેલા ગુસ્સા, પણ ક્યારેક ઉપાડેલા હાથને એ ગિલ્ટમાંથી પોતાના પુત્રને સાચવતા હોય છે. આ લાગણી ભરતી આંખો, ઊંડાઈમાંથી નીકળી આવતું ગરમ આંસુ પણ વૃદ્ધત્વની એક નિશાની છે. આમ જુઓ તો 1 થી 100 વર્ષ જે પણ છે એ જીવન જીવવાના છે. આપણે એવું માનતા હોઈએ છીએ, 80% યુવાનો એવું માને છે કે વૃદ્ધોએ પોતાના ભાગનું જીવન જીવી લીધું છે, એટલે હવે જીવવાનો વારો મારો અને તમારો, આપણા સૌનો છે. જ્યારે કે એવું નથી, રાધર, આ વૃદ્ધો તો હવે જીવન જીવવાના વારાની રાહમાં છે, કારણ કે અત્યાર સુધી એમણે એમનું જીવન છે એ જવાબદારીઓમાં મૂક્યું છે, ક્યારેક કોઈકની સપનાઓની હોડમાં મૂક્યું છે, તો ક્યારેક પોતાની કેટલી બધી ઈચ્છાઓ દબાવીને હવે એમના ભાગે નિરાતનો શ્વાસ આવ્યો છે, ત્યારે એમનો શ્વાસ રૂંધાઈ શકે એવી આજુબાજુ કેટલી બધી પરિસ્થિતિ છે, એમાંથી એમને બહાર નીકળવાનું છે અને આપણે સૌ એમાંથી એમને બહાર કાઢવાના છે. વૃદ્ધો આપણી જવાબદારી નથી, આપણી સંપત્તિ છે. પંકજ જાટ એક બહુ અદ્ભુત વાત કરે છે એક નાની એવી પંક્તિમાં, ખુદા કા આપકો ખૂબસૂરત ઇનામ હૈ, બુઝુર્ગો કી જુબાન ઓર તજુર્બો કી દુકાન હૈ. આ અનુભવની દુકાનમાંથી આપણે રોજ આપણા જીવનનું ભાથું એની પાસેથી લેવાનું છે, એની પાસેથી પલોઠી વાળી એમના સંઘર્ષોની યાદી, એમની તકલીફો આપણે થોડી તપાસી લેવા જેવી છે, કારણ કે ક્યારેક દરેક વૃદ્ધ તમારો દરવાજો ખોલે છે ત્યારે એને ઈચ્છા એવી છે કે જેમ એ તમને પૂછે છે કે તમારો દિવસ કેવો રહ્યો, એવી જ ઈચ્છા એ દરેક વૃદ્ધને એવી છે કે એને પૂછે કે એની અત્યાર સુધીની જિંદગી કેવી રહી છે, અત્યાર સુધીનું જીવન કેવું રહ્યું છે. વૃદ્ધત્વ આમ જુઓ તો પીડાદાયક અત્યારના પરિપ્રેક્ષમાં એટલા માટે છે કે દરેક પોતાના જીવનની એક સ્પીડમાં છે, પોતાના જીવનના લયમાં છે, અને ક્યારેક હવે એ વૃદ્ધ હાંફી ગયેલી સ્પીડ સાથે કોપઅપ નથી કરી શકતા, એટલે એમને વધુ મૂંઝારો થાય છે. હું ઘણી બધી વાર કહું છું કે દરેક વૃદ્ધ છે વહેલો એટલા માટે જાગી જાય છે, કારણ કે એને ખબર છે હવે એની પાસે એટલો સમય નથી જેટલો સમય મારી પાસે ને તમારી પાસે છે, એટલે એ દરરોજ સવારે વહેલો ઉઠી અને જીવનને પોતાને હાથ વગે કરવાની એક મથામણમાં છે. દરેક વૃદ્ધ ઘરમાં પોતે ઉપયોગી છે, કામનો છે, એને પણ એના હોવાથી તમારા ઘરમાં ફરક પડે છે એવી સાબિત કરવાની એ હોડમાં હોય છે. સ્ત્રી હોય તો વટાણા ફોલે, મેથીની ભાજી ફોલી, અને ક્યાંક દીકરાની બહુને એવું કહેવા માગે છે કે જો હું છું તો આ કામમાં તને ઉપયોગી થઈને. તો પિતા છે, દાદા છે, એ કોર્પોરેશનની લાઇનમાં બે ઊભા રહીને, ક્યાંક ટેક્સ ભરીને, લાઇટનું બિલ ભરીને, સંતાનને ટ્યુશનમાંથી લાવીને, પોતે ઉપયોગી છે ઘરમાં. આજે પણ એ ક્યાંક કોઈક નકામી વસ્તુ નથી, નકામી વ્યક્તિ નથી, એ પુરવાર કરવાની હોડમાં દરેક વૃદ્ધ છે. દરેક વૃદ્ધોનું ટાઈમ ટેબલ આમ જુઓ તો એનું લિવિંગ મેન્યુઅલ છે એ યુવાનો નક્કી કરે છે. એણે શું જમવું, એણે શું પહેરવું, એણે કયા કલર પહેરવા જોઈએ, કયા કલર ન પહેરવા જોઈએ, શું ખાવું, ક્યારે ખાવું, હરિદ્વાર યાત્રામાં જવું કે પ્રવાસોમાં જવું, આ તમામ વાતો છે એ લોકો નક્કી કરે છે, એમના વતી નક્કી કરે છે. એ હોટલમાં જાય તો એને મેનુ પસંદ કરવાની જવાબદારી નથી, તરત જ કુટુંબની એકાદ વ્યક્તિ જોરથી બોલી જાય છે, એને એ નહીં ખવાય, એ હવે આ નહીં ખાય. એને પણ ક્યારેક ચટાકેદાર ખાવાની ઈચ્છા થતી હોય તો ઈચ્છાની પૂર્તિ ક્યારેક 30 દિવસમાં એકાદ વાર કરી લેવા દેવી છે.
ક્યારેક એ વૃદ્ધ સ્ત્રીને હું ઘણી બધી વાર એવી સ્ત્રીઓ પાસેથી એવું સાંભળતો હોય કે હવે હું આ લાલ કલર પહેરતો લોકો શું કહે, હું કેવી લાગું. લાલ કલર જો એનો ફેવરેટ કલર હોય, તમારો આજીવન લાલ કલર તમારો ફેવરેટ કલર હોય, તો જીવનમાં 60-62 વર્ષે તમારો ફેવરેટ કલર બદલાય કઈ રીતે જાય? માત્ર ઉંમર આવવાના કારણે? પહેલી સફેદ લટ આવે કે કાળા કુંડાળા આવે, કરચલીઓ પડવાથી તમારી ચોઈસ નથી બદલાવી શકતી. પણ ક્યારેક સામાજિક અને સાંસ્કૃતિક એવા બોજ, કુટુંબની એવી 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 ઘાટમાળ એવી હોતી હોય છે કે એણે એની ચોઈસ બદલાવી પડે છે, એણે એનું અર્થસભર જીવન બદલાવી નાખવું પડતું હોય છે. એના બદલે એ વૃદ્ધને એટલી સ્વતંત્રતા આપો કે એમણે જાત્રા કરવા હરિદ્વાર નહીં, પણ એ ફરવા શિમલા, કુલુ, મનાલી પણ જઈ શકે અને તમારી સાથે પણ આવી શકે, એટલો અવકાશ અને મોકળાશ આપવા જેવો છે દરેક વૃદ્ધને. એકલતા એ પુરુષની અગ્નિ કસોટી છે. વિધુર પુરુષ તમે જુઓ તો એ તમને બિચારો લાગે, તકલીફમાં હોય, મૂંઝાયેલો હોય એવો લાગે, પણ વિધવા સ્ત્રીને તમે જુઓ તો તમને અડીખમ લાગે. પોતાના નાના મોટા સંઘર્ષો કરી અને પોતાની જાતને એ જીવન જીવતી કરી શકે ખરી, પ્રવાહમાં ભેળવી શકે ખરી. આમ જુઓ ને તો પોતાની એકલતાને, પોતાના ખાલી પાઓને આંસુથી ભરી દેવાની આવડત સ્ત્રીમાં છે, પણ રડતો પુરુષ આપણને ગમે નહીં, એટલે એ અવકાશ પણ પુરુષને નથી મળતો. એટલા માટે ક્યારેક આપણને વિધુર પુરુષ વધુ બિચારો આપણને લાગતો હોય છે. અને જ્યારે જીવનની સમી સાંજે આ બેમાંથી એક પાત્રો, આમ આમ તમે જુઓ તો રેલગાડીના બે પાટાઓ સમાંતરે ચાલતા હોય, એકબીજાને સ્પર્શતા ન હોય પણ સમાંતરે ચાલવાનો એમને આનંદ હોય, એટલે વૃદ્ધત્વ સમયે બેમાંથી એકાદ વ્યક્તિ નથી એકબીજાનો અવકાશને ખાલીપો પણ ફીલ કરવાનો છે, અને ઉંમરના કારણે આવેલો ખાલીપો પણ રોજે રોજ જીવવાના છે. 24 કલાકમાં એને 2400 વર્ષનું જીવન એને તકલીફમાં હોય, એટલો સમય એને લાંબો લાગે, સેકન્ડો એને કલાકો જેવી લાગવા માંડે, કારણ કે વૃદ્ધત્વ અને એકલતા એ બંનેની પીડામાંથી એને પસાર થવાનું હોય છે. એટલા માટે દરેક વૃદ્ધની આંખો કોકની આંખોને શોધતી હોય છે કે કોઈક એને સાંભળે. અને આમ જો તો જીવનનો સૂર્યાસ્ત હવે એનો નજીક છે, અને સૂર્યાસ્ત તો જીવનનો કેવો સમય છે? તમે આમ જુઓ તો સૂર્યાસ્ત સમયે તમે સૂર્યની આંખમાં આંખ નાખીને એના પ્રકાશને પોતાની અંદર ઝીલીને આપણા ચાંદી જેવા વાળને સોનેરીનો ઢોળ આપવાની આ ક્ષણ છે, એટલે વૃદ્ધત્વ જીવી લેવાની ક્ષણ છે. આમ જુઓ તો ક્યારેક એવું આપણે કહેવું જોઈએ કે સર્જન અટકી ગયું એટલે વૃદ્ધ થયા, કે વૃદ્ધ થયા એટલે સર્જન અટકી ગયું. આ બે પાસાઓને સમજવાની જરૂર છે. પડી ગઈ છે આંબળીમાં કરચલી, આવી ગયું વૃદ્ધત્વ, આવી ગઈ દવાઓનું પ્રિસ્ક્રિપ્શન. અંકિતભાઈ ત્રિવેદી એકવાર બહુ સરસ વાત કરી હતી કે તમારા વોર્ડરોબમાં પરફ્યુમની બદલે તમને જ્યારે આયોડેક્સની સીસી મળે ત્યારે સમજી જવું જોઈએ કે હવે તમે વૃદ્ધ થઈ ગયા છો. એના બદલે આવી ગયું આ બધી સ્થિતિ, આવી ગયું વૃદ્ધત્વ, તો શું જીવવાનું બંધ કરી દેવું? શું જગતને હવે પુરવાર કરી દેવાનું બંધ કરી દેવું? ચાલો એકાદ એવી શોધ કરી લઈએ, એકાદ જીવનની એવી કળા શોધી લઈએ કે આ સૂર્યાસ્ત જોવાની કળા આપણે હાથ વગી કરી લઈએ. આ બધો સામાન આપણું વજન બને છે. સ્મરણો જાણે કે આપણી ઘરવખરી બની ગઈ હોય ને એવી રીતે આપણે જીવતા થાય છે. સંધ્યાકાળ નજીક છે પણ આપણો થેલો ઠાંસી ઠાંસીને ભરેલો છે, એટલા માટે ક્યાંક આપણે વાંકા વળી ગયા છે. માત્ર ઉંમરના લીધે નહીં સાહેબ, હવે આપણને સમજાઈ જવું જોઈએ કે નજીક છે બધું. આપણા તમામ સંબંધોને માફ કરી દઈએ, જતું કરી દઈએ, ભૂલી જઈએ, ઘસરકાઓ ભૂલી જઈએ. બેસ, રિટાયરમેન્ટનો સમય જ કદાચ એટલા માટે, એ કોન્સેપ્ટ જ એટલા માટે આવ્યો હશે કે દરેક માણસ 58 વર્ષ સુધી, 60 વર્ષ સુધી કમાવા માટે જીવે, જવાબદારી માટે જીવે, અન્યો માટે જીવે, લોકો માટે જીવે, સમાજ માટે જીવે, કુટુંબ માટે જીવે. પણ હવે આજથી આ ક્ષણે તને ગમે એવું, તને મજા પડે એવું, તને ઈચ્છા પડે એવું જીવી શકે એ માટેનું આકાશ છે વૃદ્ધાવસ્થા, તો જે તમે ક્યારેય નહોતું કરી શક્યા. તમે જે કરવા માટે આજીવન જેની પીડા રાખીને બેઠા હતા, કે તમે જ્યારે ક્લાર્કની નોકરી કરતા હોય, છેલ્લી સિગ્નેચર કરી હોય ત્યારે સમી સાંજે સ્કૂટર પર નીકળતી વખતે મનમાં એક વિચાર આવ્યો છે કે યાર આ માટે તો મેં જિંદગી નહોતી જીવી, મારે તો ઓલું બનવું હતું, મારે તો આ કરવું હતું. આ સમય છે આ ઓલી અભાવને, ઓલી પીડાને બહાર લાવીને જીવનને, જીવનના આકાશમાં પોતાના ગમતા રંગના લસરકાઓ મારવા માટે. એટલે
આ સામાન લઈને પરોઢમાં આપણે આમ ચાલી શકાતું નથી અને નીકળી શકાતું પણ નથી. આપણે પારાવારના પ્રવાસીઓ છીએ, યાયાવર પંખીઓ છીએ, બધા માર્ગના વટે માર્ગો છીએ તે ભૂલી જઈએ છીએ. એટલે આ બધું ખંખેરીને જીવનને જુદી રીતે જોવાનો સમય એટલે વૃદ્ધાવસ્થા. વૃદ્ધોનો સૌથી મોટો બોજ છે એ કૌટુંબિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રતિબંધો છે, અન્યની સ્વીકૃતિનો, અસ્વીકૃતિનો છે. જાણે ઉલ્લાસ, ઉત્સવ, ઉત્સાહ એ પાપ છે, મજા, મસ્તી, આનંદ અને ગુનો હોય એ રીતે એમણે જીવવું પડે છે. એને બદલે આ બધું કશું નથી, મારું જીવન છે, મારે હાથમાં આવેલી મારી પોતાની ક્ષણો છે. મેં અત્યાર સુધી 60 વર્ષ, 62 વર્ષ, 70 વર્ષ દરેક પ્રમાણે જીવ્યું છે, હવે મારે મારા સ્વપ્નનું આકાશ રચવાનો સમય એટલે વૃદ્ધાવસ્થા. જીવનની સમી સાંજે આપણે બે પસંદગી છે, અહોભાવથી પ્રગટ થવું કે ફરિયાદોથી. એક રાજા હતો, એને ત્યાં વર્ષોથી એક મંત્રી કામ કરતો હતો. અને એક વખત એ રાજાએ મંત્રીને બોલાવ્યો અને કેટલા બધા ફળો હતા અને એક ફળ એ મંત્રીને આપીને એમ કીધું કે ચાખ, ખા કેવું છે. એટલે એ મંત્રીએ ખાધું, કશો જ કશો જ રિએક્શન આપ્યા વગર એણે એવું કીધું કે સરસ છે, મીઠું છે. એટલે રાજાએ પોતે એ ફળ ચાખ્યું અને એમ થોડું દઈને કરી નાખીને એમ કીધું ખૂબ કડવું છે. અને તું આવું મારી યારે ખોટું બોલે, તો જીવનમાં કેટલી બધી વાર તે આવું મારી યારે ખોટું બોલ્યું છે. એક ફળ કડવું છે, તુરું છે, તું મને કહી ન શકે કે આ ફળ કડવું છે. એટલે ઓલો મંત્રી રડવા માંડ્યો, ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો. અને એણે એમ કીધું કે મારા જીવનના 70 વર્ષ તમે મને જીવનની અદ્ભુત ભેટ આપી છે, તમે મને કેટલી બધી ક્ષણો આપી છે, તમે મને કેટલી બધી હું ન જોઈ શકું, હું ન જોઈ શકું એવા દ્રશ્યો તમે મને દેખાડ્યા છે, એવા તમે મને સન્માન આપ્યા છે, જે શબ્દોને હું લાયક નહોતો એવા શબ્દો તમે મારી માટે બોલ્યા છો. મેં ક્યારેય એની માટે અણગમો વ્યક્ત નથી કર્યો, ક્યારેય અહોભાવ વ્યક્ત નથી કર્યો. એટલે એ મંત્રી એવું કહે છે કે 99 વાર તમે મારી લાયકાત કરતાં વધુ મને આપ્યું છે, એકાદ વાર તુરું કડવું ફળ આપ્યું અને જો હું એમાં તમને કહી દઉં કે આ કડવું છે, તુરું છે, ખરાબ છે, તો એનો અર્થ એ છે કે હું નગુણું છું, હું નગુણી વ્યક્તિ છું, મને સમજાણું નથી કે જીવન શું છે. તમારા ઓલા અસ્તો માટે જેટલો મને અહોભાવ છે એટલો જ સહજ સ્વીકાર મને આ તુરા અને કડવા ફળનો છે. વૃદ્ધત્વ બની શકે કે આવું તુરું કડવું લાગતું ફળ હોય, પણ 99 વખત ઉપરવાળાએ આપણને જીવનની અદ્ભુત ભેટ આપી છે, અદ્ભુત જુવાની આપ્યું, બાળપણ આપ્યું, જીવનની કેટલી બધી રસદાર પળો આપી. હવે પાછો ફરવાનો સમય છે. બની શકે કે આપણને ન ગમતી ક્ષણો આપણી સામે આવે તો ઉપરવાળાને ફરિયાદ કરવાના બદલે તમને છત આપી હોય, એકાદ વ્યક્તિઓ આપી હોય, થોડા સંબંધો આપ્યા હોય, કેટલું બધું તમે કોઈને આપી શક્યા હોય, એના અહોભાવથી, એના આનંદથી, પોતાના હોવાના એક અહોભાવથી જીવન જીવી શકાય એમ છે. વૃદ્ધત્વ એ ચામડીની કરચલીઓ માત્ર નથી, ઉંમરનો આંકડાઓ નથી. ક્યારેક એવા આપણે લોકો જોઈએ છે કે 26 વર્ષનો તમને વૃદ્ધ લાગે અને 66 વર્ષનો તમને યુવાન લાગે. આ શ્રીધરન છે જે 88મા વર્ષે, મેટ્રોમેન જેને તરીકે ઓળખાય છે, 88 વર્ષે આજે પણ કેરળની ચૂંટણીમાં સક્રિય રીતે લોકોના ઘરે ઘરે જઈને એવું કહે છે કે હજી હું કામ કરી શકું એમ છું, હજી હું તમારી સેવા કરી શકું એમ છું. ગુલઝાર જે આજે આ ઉંમરે પણ સફેદ કફની સાથે યુવાનો માટે ગીતો લખે છે, પ્રેમના ગીતો લખે છે. રજનીકાંત કે જેને આજે પણ એવું છે કે આટલા બધા મેં રોલ કર્યા છે પણ હજી રાજકારણી તરીકેનો મારો એક રોલ હજી બાકી છે, હજી પણ એ ગેમમાં છે. સુંદરલાલ બહુગુણા કે જે 88મા વર્ષે ચીપકું આંદોલન કરી શકે એમ છે. એટલે તમારે જીવનનો અર્થ શોધવો હોય, તમારા વૃદ્ધત્વના આંકડાની રમતને આમ સગે વગે કરી નાખવી હોય, તેનો શ્રેષ્ઠ રીત એ છે કે જીવવાનું શરૂ કરી દો. જરૂરી નથી કે તમે કોઈ કોઝમાં જ જોડાઓ, કોઈ વાતમાં જ જોડાઓ. તેના બદલે તમને ગમતું હોય, તમારી આજુબાજુ કંઈક અર્થસભર બનતું હોય, એને હળવો એવો પણ ટેકો આપીને જીવવાનું શરૂ કરી દો. જે લોકો જીવવાનું ભૂલી જાય છે, જીવવાનું બંધ કરી દે છે, આજુબાજુના લોકો સાથે નિસ્બત પૂરી કરી દે છે, ફરિયાદોની યાદી લઈને બેસે છે,
એ લોકો વૃદ્ધ થાય છે, પણ જે આજીવન જીવતા રહે છે, શીખતા રહે છે, જીવનને માણતા રહે છે, એમને ક્યારેય વૃદ્ધત્વ નથી આંખમાં આવતું, નથી હૃદયમાં આવતું અને નથી મનમાં આવતું. જેમ પાણીયારા વગરનું એક પણ ઘર નથી, એમ વૃદ્ધ વગરનું પણ એક ઘર નથી. પણ દરેક વૃદ્ધને એક વિષાદ ચોક્કસ પોતાનો છે, એ વૃદ્ધત્વનો હોય કે સમય આપેલો હોય, સંબંધોએ આપેલો હોય કે ઘરે આપેલો હોય. એક વૃદ્ધત્વના વિષાદની બહુ જ પોએટિક રજૂઆત ઓલ ટાઈમ ગ્રેટ એવા કવિ રમેશ પારેખે કરી છે. એમની કવિતામાં એમણે વૃદ્ધ હોવાનો જે વિષાદ છે એણે એક એક પંક્તિમાં એવો સમજાવ્યો છે કે દરેક યુવાને પણ સમજી લેવાનો અને સાંભળી લેવા જેવો છે. રમેશ પારેખ. એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે, બાંકડો શું ચીજ છે, બુઢ્ઢા થવું શું ચીજ છે. ચીજ વસ્તુ થઈ ગયેલી આંખોને પૂછી જુઓ, ચીજ વસ્તુ થઈ ગયેલી આંખોને પૂછી જુઓ, સાવ ખાલી ખમ સડકને તાકવું શું ચીજ છે. કઈ તરસ છે કે એને આમ પાલવવી પડે છે, કઈ તરસ છે કે એને આમ પાલવવી પડે છે, રોજ આંખે આખું છાપું પી જવું શું ચીજ છે. રોજ એના એ જ સાલા ફેફસા વેંઢારવા, રોજ એના એ જ સાલા ફેફસા વેંઢારવા, રોજ એનું એ જીવ પર આવવું શું ચીજ છે. ગોળ ચશ્મા ગોળ દિવસો ગોળ ઝળહળિયા રમેશ, ગોળ રસ્તા ગોળ જીવે હાંફવું શું ચીજ છે. વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી રમેશ, વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવી રમેશ, હોડ શું છે, હાર શું છે, જોજવું શું ચીજ છે. આ વૃદ્ધત્વ શું ચીજ છે. ખાલી બાકડા ઉપર તડકે બેસીને કોઈકની આવવા જવાની પ્રતીક્ષા કરવી, કોઈ કાન માટે, કોઈ સાંભળવા માટે કાન બેસે, કોઈક સધિયારો આપે એવો હાથ પકડે, એવી શું ચીજ છે એની આ વાત છે. એક કથા મેં વાંચેલી. એક છોકરો સ્વિટ્ઝર્લેન્ડમાં ભણવા જાય છે અને ત્યાંની એક રીતથી, સરકારની એક સરસ મજાની રીતથી બહુ પ્રભાવિત થાય છે અને એણે પોતાની ડાયરીમાં લખેલો એ કિસ્સો છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં એવું છે કે કોઈ વૃદ્ધ થાય પછી એને પેન્શન જે રેગ્યુલર આવતું હોય એ પેન્શન તો મળે, પણ તોય એ જ્યાં કામ કરતો હતો, જ્યાં રહેતો હતો, એ ઘરની જે સ્ત્રી છે એને પેન્શન આવતું હતું સરસ મજાનું, તો એને પૈસાની કોઈ જરૂર નથી. તેમ છતાં એ સ્ત્રી કામ કરતી હતી. એટલે એકવાર ઓલા છોકરાએ એને પૂછ્યું કે તમારે કોઈ પૈસાની જરૂર નથી, તેમ છતાં તમે કામ શું કામ કરો છો? તો કે હા, મારે પૈસાની જરૂર નથી, પણ હું મારો ટાઈમ છે એ ટાઈમ બેંકમાં આપું છું. એટલે ઓલાને એમ થયું કે ભાઈ, ઘણી બધી બેંક સાંભળી છે, ટાઈમ બેંક એ વળી કઈ પ્રકારની બેંક છે? એટલે કે એ વૃદ્ધે એને સમજાવ્યું કે હું કોઈક બીજા વૃદ્ધ પાસે જાઉં અને ત્યાં 2 કલાક 1.5 કલાક 3 કલાક જેવો મારી પાસે સમય છે એ સમય પ્રમાણે એની સાથે વાતો કરું, એને માથું ઓળવી દઉં, એનું ઘર સાફ કરવામાં એને મદદ કરું, એની સાથે ચાલવા જાઉં, એની સાથે ટીવી જોઉં, એને કોઈ જૂના આલ્બમો જોવા હોય તો જૂના આલ્બમો ઉતારી દઉં, એને જે તસવીર યાદ કરવી હોય એને યાદ કરવામાં એને મદદ કરું, એને રડવામાં મદદ કરું, અને મારો સમય પૂરો થાય એટલે હું બેંકમાં નોંધાવું કે મેં આજે એક વૃદ્ધ સાથે 2 કલાક 3 કલાક 1.5 કલાક એ પસાર કર્યા, અને મારો આ સમય છે એ બેંક છે એ નોંધી લે અને મારા કાર્ડમાં લખાઈ જાય, અને વર્ષના અંતે એ બેંક મને જાણ કરે કે તમારા એટીએમ કાર્ડમાં, જેમ પૈસાનું આપણે એટીએમ કાર્ડ હોય એમ, તમારા ખાતામાં વર્ષના 20 કલાક 22 કલાક 24 કલાક 10 દિવસ 12 દિવસ જમા થયા છે. એટલે છોકરો, પણ આનાથી ફાયદો શું થાય? એટલે ઓલી સ્ત્રી કે જ્યારે હું વૃદ્ધ થઈશ, જ્યારે હું બહાર ચાલી નહીં શકું, જ્યારે હું પથારીવશ થઈશ, ત્યારે કોઈક મને પોતાનો સમય આપશે, કારણ કે મેં મારો સમય ક્યાંક ડિપોઝિટ કરેલો હતો, કોઈ વૃદ્ધનામાં ડિપોઝિટ કરેલો હતો, એ સમય મને પાછો મળશે, એ બેંકમાંથી મને મારો સમય ગમતો સમય કોઈકની વ્યક્તિનો સાથ મને મળશે. તમે ગમે એવા બીમાર હો, ગમે એવા તકલીફમાં હો, ત્યારે સેલ્ફ ડિપોઝિટમાં પીડા પડી ગયેલા કાગળો તમને ઊભા નથી કરતા, પણ બાજુમાં રહેલો એકાદ હાથ, માથે ફરતો પ્રેમાળ હાથ અને હૂંફ તમને ઊભા કરે છે. એટલા માટે એ બેંકમાંથી મળતો સમય મને મળશે. આમ જો તો આ વ્યવસ્થા કરી લેવા જેવી છે. આપણે ડિપોઝિટ કરવાની વ્યવસ્થા નથી, કારણ કે આ કોઈ સમય એવો નથી કે આપણે આધાર કાર્ડ સાથે લિંકઅપ કરી લઈએ, પણ આપણે જેને આધાર આપવાની જરૂર હોય, આપણા જેવા કેટલા બધા વૃદ્ધ આજુબાજુ હોય, કેટલા બધા વૃદ્ધો એવા હશે કે વૃદ્ધાશ્રમમાં રહેતા હશે, તો
એ વૃદ્ધાશ્રમમાં તો કેવો ઉલ્લાસ હોવો જોઈએ, કારણ કે ત્યાં રહેતા તમામ વૃદ્ધોને સમજાઈ ગયું છે, સંબંધોનો નિરર્થકતા સમજાઈ ગઈ છે, એને ખબર પડી ગઈ છે કોઈ પોતાનું નથી, કાંઈ નથી, તો સાથે મળીને કેમ જીવન જીવી ન શકાય? કેમ એક પોતે એક કોમ્યુન લિવિંગ સરસ મજાનું સાથે જીવી, એકબીજાને ફરિયાદો જ કરતા રહીએ, ફરિયાદો જ કરતા રહીએ, એના બદલે બધું સ્વીકારીને પોતાના ભાગે આવતો સમય કોઈકને આપીને એને સાથે કંઈ જ ન કરી શકો, તમે હસાવી ન શકો, પણ કોઈકને રડવામાં તો મદદ કરી જ શકાય, એવા તો આપણે બની જ શકીએ. એટલે આ સમયને સુંદર રીતે પ્રયોજી લેવા જેવું છે. એટલે તમે વૃદ્ધાશ્રમના કોઈ ઓરડામાં હો, એકલા હો, ઘરમાં હો ને એકલા હો, તેમ છતાં મૂંઝાવાના બદલે મજા કરી લેવાનો સમય છે, આનંદમાં પોતાની ગમતી વસ્તુ કરી લેવાનો સમય છે. એક વૃદ્ધને લગતો જ એક જોક તમને કહું કે એક વખત બીજા વિશ્વયુદ્ધ પછી એક દેશ ઉપર ખૂબ બધા બોમ્બાર્ડિંગ થતું હતું અને લોકો પોતાને ગમતી વસ્તુ, પોતાની જરૂરિયાતની વસ્તુ લઈને આમ દોડી રહ્યા હતા. એટલે ઘરમાંથી એક પત્ની સતત પોતાના પતિને એમ કે જલ્દી કરો, શું ગોતો, જલ્દી કરો. એટલે ઓલા વૃદ્ધે એવું કીધું કે હું મારું ચોકઠું ગોતું છું, એ મળતું નથી એમ. એટલે ઓલી સ્ત્રીએ એવું કીધું કે ઉપરથી બોમ્બ વરસે છે, સેન્ડવિચ નહીં કે તારા ચોકઠાની જરૂર પડે. બની શકે કોઈ વૃદ્ધને પોતાની નાની એવી વસ્તુનું ઓબ્સેશન હોય, એને એમાં એનો લગાવ હોય. આપણને એમ થાય કે હવે આ વસ્તુની શું જરૂર છે, આ ફોટો હવે કાઢી નાખવા જેવો છે, આ બેગ છે હવે મૂકી દેવા જરૂરી છે, આની હવે કોઈ જરૂર નથી. બની શકે કે જે આપણને સાવ નકામી લાગતી વસ્તુ હોય એની સાથે એ વૃદ્ધની જુવાનીની કોઈક એકાદ એવી સ્મૃતિ, એક એવી સોનેરી પળ એની સાથે સંકળાયેલી છે, જેનાથી એ ઘરમાંથી દૂર થઈ જવાથી એને ક્યાંક લાગશે ઘરમાંથી તો ગઈ, હવે જીવનમાંથી પણ આ સ્મૃતિ જતી રહેશે. અને વૃદ્ધોને તો આમ પણ અલ્ઝાઈમર હોય જ છે, કારણ કે આપણા કટાક્ષો એ બહુ જલ્દી ભૂલી જતા હોય છે. વૃદ્ધ પોતાનું મૃત્યુ કેમ, કઈ રીતે અને ક્યારે આવશે એ નક્કી નહીં કરી શકે, પણ પોતાના જીવનની ગુણવત્તા, પોતાના જીવનની રીત હવે પછી કેવી હોઈ શકે, કેવી રાખવી એ ચોક્કસ નક્કી કરી શકશે. વૃદ્ધાવસ્થા હવે એણે એવી રીતે જીવવાની છે, હૃદયમાં હામ ભરીને, હૃદયમાં જુવાની લાવીને, પોતાના જીવનને સમજવાની, જીવવાની અવસ્થાના સાક્ષી બનીને આ ભવે સૂર્યોદય અને સૂર્યાસ્ત, અમાસ અને પૂનમ, ભરતી અને ઓઠ તમામ મારા છે, મારી વસંત પણ મારી હતી તો પાનખર પણ મારી છે, એને પણ ઉજવી લેવાની છે. આમ જોઈએ તો ટાગોરે એક વખત બહુ અદ્ભુત વાત કરી હતી કે જે વ્યક્તિ પોતાના સૂર્યના વિયોગમાં આંસુ સારશે એ વ્યક્તિ તારાઓનું અદ્ભુત સૌંદર્ય પણ ગુમાવી બેઠશે. એટલે આ સમય તારાઓનું સૌંદર્ય ગુમાવી દેવાનું નથી, પણ નરી આંખે ગમતા ટમટમતા તારાઓને ઝીલી લેવાનો સમય છે. માઇકલ એન્જેલોનું એક બહુ અદ્ભુત વાક્ય છે, જીવનમાં આનંદ મળ્યો હોય તો મૃત્યુનો વિષાદ ન કરતા, કારણ કે એ બંને એક જ માલિકની ભેટ છે. તો આનંદથી જીવો, વૃદ્ધત્વને સેલિબ્રેટ કરો, જીવનને આનંદની આમ છોડ ઉછાળો, લોકોને કહેતા ફરો કે મારી પાસે સ્મૃતિઓનો, મારી પાસે અનુભવોનો, જીવનનું એવું અદ્ભુત ભાથું છે કે જે હું વેચવા માટે અહીં આવ્યો છું. તો મિત્રો, તમારા પ્રતિભાવ આપતા રહેજો અને લખતા રહેજો. ફરી મળીશું તો જોતા રહેજો મારો, એટલે કે નેહલ ગઢવીનું આ ઊંઘતા જાગતા ભાગતા જગતને હોશનો હોંપનો હોંકારો, હરખનો હોંકારો. દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારે ભારતીય સમય મુજબ રાત્રે અને અમેરિકન સમય મુજબ દિવસે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલ પર આ ચેનલ ફ્રીમાં જ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકોન દબાવવાનું પણ ભૂલતા નહીં. આ હોંકારો તમે માણ્યો ગુજરાતના બેસ્ટ અને વર્લ્ડમાં ટેસ્ટમાં બેસ્ટ બનતા રામદેવ મસાલાના સૌજન્યથી. તો ફરી મળીશું લાઈફને બ્યુટીફુલ બનાવતી, લાઈફને મજેદાર બનાવતી નવી વાતો સાથે. નેહલ ગઢવીના નમસ્કાર.